જૂનાગઢ ખાતે વરસાદના પગલે જૂનાગઢના અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. ઠેર ઠેર પાણી ભરાવવાના દ્રશ્યો જોવા મળ્યા છે, ત્યારે રાહદારી રસ્તાઓ બંધ થયા છે. કેશોદનો મંગલપુરથી માણાવદર જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. રસ્તા પર પાણી ફરી વળતા જ મોડી રાત્રે એક કાર પણ ત્યાં ફસાઈ હતી અને કારમાં બેસેલા કુલ 4 લોકોનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. પરંતુ રસ્તાઓ ઉપર ભરાયેલા પાણીથી હાલ રાહદારીઓ ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. માહિતી જૂનાગઢથી સામે આવી છે, જ્યાં રાહદારી રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાયા છે અને મોડી રાત્રે એક કાર આ રાહદારી રસ્તા પર ભરાયેલા પાણીમાં ફસાઈ હતી. સદનસીબે કારમાં બેસેલ લોકોનો બચાવ કરવામાં આવ્યો છે. જૂનાગઢ પંથકમાં 2 દિવસથી જે અવિરત જે વરસાદ જે સતત વરસી રહ્યો છે રાત ને દિવસ, તેને લઈને ક્યાંક ને ક્યાંક જોઈએ તો જે ભેળ પંથક છે જે ફરી જળ બંબાકાર થયો છે. કેશોદ મંગલપુર માણાવદર જતા જે રસ્તા પર બ્લોક થયો છે, હું આપણે પેલા દ્રશ્યમાં બતાવીશ કે આપ તમામ જે દ્રશ્ય જોઈ શકો છો. તમામ જે દ્રશ્યો કેશોદ જે મંગલપુરથી માણાવદર જતા જે રસ્તાના દ્રશ્યો છે એ દ્રશ્ય પર આપ જોઈ શકો છો. જે મોડી રાત્રે જે કાર ચાલકે જે ફેમિલી સાથે જે કાર ચલાવી અને જે રિક્ષ લેતા જે કાર જે મોડી રાત્રે ફસાઈ હતી, તેમાં જે મળતી વિગતો મુજબ જે કાર ચાલકના જે ફેમિલી જે પરિવાર છે તેનો જે આબાદ જે બચાવ થયો છે. જે મંગલપુર અને જે માણાવદર કેશોદ જતો જે માર્ગ છે તેમાં જે કાર ફસાઈ હતી અને જે મંગલપુર જતા રસ્તા પર જે ઘણા લોકો જે હાલ મુશ્કેલીનો સામનો કરે છે, ઘણા લોકો પણ ફસાયા છે. આપણે જોડે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કઈ કઈ મુશ્કેલી પડી રહી છે. શું કહેશો, આપનું શું નામ છે, કઈ રીતના આપણે જાતા હતા અહીંયા, રસ્તા કેટલા બ્લોક છે? બ્લોક બધા રસ્તા બ્લોક જ છે. મંગલપુરનો રસ્તો છે, આ બધા પાણી બહુ પાવરફુલ પાણી, પુરાસાના ડેમના પાટિયા ખોલે એટલે બહુ પાણી આવે છે. શું કહેશો, કેટલો વરસાદ છે, કઈ રીતનું ઉપરથી પાણી આવે છે? આ ચોમાહાની અંદર વરસાદમાં કાંઈ બાકી નથી, ઉપરવાસમાં જોરદાર વરસાદ છે. મંગલપુરથી નીચે આવતા આખા બામણાસા ટીકર અને માણાવદર પોરબંદર તરફ રસ્તો અત્યારે બ્લોક થઈ ગયો. માણસની પૂરેપૂરી પરેશાની છે, માણસ કોઈ નોકરી ધંધે જઈ શકતું નથી. આપણી વિનંતી સરકારને એ છે, ઉપરવાસમાં જે ડેમો છે એ ખોલે એટલે આ બધું જળબંબાકાર થાય. અત્યારે ખેડની પરિસ્થિતિ એકદમ ભયજનક છે અને માણસોને ખેતીવાડીમાં જવામાં માલઢોરની બધી પરેશાની છે, કોઈ બાકી નથી. સરકારને એક જ વિનંતી છે કે રોડ ઉપર છે ને જે પુલિયા આવતા હોય ચોખ્ખા કરે, પુલિયા દબાઈ ગયા એના હિસાબે પાણી ઉપર સ્ત્રોત આવી ગયો છે અને માણસ ભયંકર મુશ્કેલીમાં છે. અત્યારે નોકરી ધંધે પણ કોઈ જઈ શકતો નથી. અત્યારે મારી પહેલાં એક ઉપલેટરના માણસ ફસાણા છે, હું પણ માણાવદર જવાનો હતો. ઉપરવાસ જોતા ચોટા વાઘ પણ રસ્તા બંધ છે, ઉપર જતા ભાદર ઓજર તમામ અત્યારે નદીઓ ફૂલ છે અને માણસની પરેશાની પૂરેપૂરી છે. જરૂરથી શું કહેશો, મોડી રાત્રે કાર ફસાઈ, કેટલા લોકો હતા, કઈ રીતના જતા હતા લોકો? જો આ લોકો ઓચિંતા રાતે આમથી આવેલ છે માણાવદર બાજુથી અને ત્યાં એને કોઈ રોકવા વાળું નહોતું, એના કારણે બેદરકારીના કારણે છે ને કાર અહીંયા સુધી પહોંચી ગઈ અને એના કારણે જે કાર ફસાણી છે, બરાબર. એટલે એ પ્રશ્ન છે કે આમાં કોઈ આગળ પાછળ ધ્યાન રાખવા વાળા કોઈ હોતા નથી, બરાબર. અને પાણી એની રીતે મન ફાવે તેમ જતું હોય, કોઈને ખ્યાલ હોય ને અજાણે સિક્યોરિટી મૂકવાની રિક્વાયરમેન્ટ છે. અને બીજા નંબરમાં આ પાણીના કારણે આજુબાજુના જે લોકલ ગામડા છે આખા ટીકર મંગલપુર એમાં પશુપાલન ખાતું છે ને બહુ હેરાન થાય છે. કોઈ ભેંસ કોઈની બીમાર હોય, કોઈ માણસ બીમાર હોય તો એને જવું ક્યાં? કેટલા લોકો હતા કારમાં ને કઈ બચાવ થયો છે કે નહીં? આ કારમાં 4 લોકો હતા, એ સદનસીબે છે ને બચી ગયા અને નીકળી ગયા હાલીન. બાકી જો એ કોઈ ન હોત તો એ ફસાઈ જવાના જ હતા.